वालेकुम विद्यार्थीओ, तारीख 16/1/2021, पेज नंबर 154 थी 158 धोरण 5 आसपास में बराबर छे। तो चलो विद्यार्थियों, आपणे प्रकरण नंबर 17 दीवाल ओरंगी लीधी। तेनी आँखों में सपना छे, तेनी माता तेना माटे जातिनी लिंगनी दीवाल बनावी हती। आज अपसाना पोते नागपड़ा बास्केटबॉल एसोसिएशन ऑफ मुंबई माटे मजबूत आधार बनी गई छे। आजे ते बीजी 5 छोकरीओनी प्रेरणा स्त्रोत छे, जे तेमनी रोजनी मुश्किलीओ पाछळ मूकीने बास्केटबॉल कोर्टमां ज आवे छे। 13 વર્ષની અપ્સરા મંસૂરી જે ગુજરાન ચલાવવા વાસણો સાફ કરતી હતી તેને દિવાલ કૂદી લીધી હતી। દિવાલ તેની ઝૂંપડી અને સ્થાનિક બાસ્કેટબોલ કોર્ટ વચ્ચે હતી। એ દિવાલ સમાજે છોકરીઓ માટે બનાવી હતી। આજે તે બીજી 5 છોકરીઓની પ્રેરણા સ્ત્રોત છે, જે તેમની રોજની મુશ્કેલીઓ પાછળ મૂકીને બાસ્કેટબોલ કોર્ટમાં આવે છે। આજે તે યુવા ટુકડીનો તારો ખાસ ખેલાડી છે। આ ટીમ મુંબઈ ક્લબની ટીમને આશ્ચર્યમાં મૂકી દીધી છે। ખૂબ જ ખમીર અને હિંમત સાથે આ ટીમ જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટ સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે। ટુકડીની મુલાકાત અમે સમાચારપત્રમાં અપ્સરા અને નાગપાડા બાસ્કેટબોલ ટીમ વિશે વાંચ્યું। અમે વિચાર્યું કે આ છોકરીઓની તેમને પરિચય કરવા તેમની મુલાકાત લઈએ। અમે ટ્રેન પકડી અને મુંબઈમાં છત્રપતિ શિવાજી વિક્ટોરિયા ટર્મિનલ સ્ટેશન રેલવે સ્ટેશન ઉતર્યા। ત્યાંથી અમે નાગપાડા તરફ ચાલવા લાગ્યા। અમને ત્યાં પહોંચવામાં ફક્ત 20 જ મિનિટ થઈ। ત્યાં અમે અપ્સરા અને નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશનની બીજી છોકરીઓને મળ્યા। ટીમના સભ્યો સાથેની મુલાકાત વિશે વાંચો। આ ખાસ ટીમનો મળો, અપ્સરા, જરીના, ખુશનૂર અને આફરીનને મળો। પહેલાં તો છોકરીઓ શાંત હતી, પણ એક તેમને બોલવાનું શરૂ કર્યું પછી તેઓ બંધ જ ન થઈ। જરીને શરૂ કર્યું કે મારું ઘર આ મેદાનની બરાબર સામે છે, મારા ભાઈ ત્યાં રમતો હતો, હું મારા ઘરની બાલ્કનીમાં ઊભી રહેતી અને છોકરાઓને જો રમતા જોતી। તે સમયે હું ધોરણ 7માં બનતી હતી, જ્યારે પણ છોકરાઓ મેચ રમતા ઘણા લોકો જોવા આવતા। જીતનાર ટુકડીને ખૂબ જ પ્રશંસા થતી, બધા ખેલાડીઓને બૂમો પાડીને પ્રોત્સાહન આપતા। આ બધું જોઈ મને થતું કે કદાચ હું પણ રમી શકું। કોચ મારા પિતાના ખૂબ જ સારા મિત્ર હતા, તેથી મેં ગભરાતા તેમને પૂછ્યું કે શું મને પણ મારી પ્રતિભા બતાવવાની તક મળશે। કોચે કહ્યું, કેમ નહીં, જો તું થોડી વધારે છોકરીઓને લાવીને એક ટીમ બનાવી શકે તો હું તમને શીખવાડીશ, શોધી કાઢો। તમારા ઘર નજીક કોઈ રમતનું મેદાન છે? ત્યાં કોણ રમે છે? તેઓ ત્યાં શું રમે છે? તમારી ઉંમરના બાળકોને પણ ત્યાં રમવાની તક મળશે? તે જગ્યાએ બીજી કઈ પ્રવૃત્તિઓ થાય છે? બરાબર, તે તમારે નોટમાં લખવાનું છે। અમે પૂછ્યું, શરૂઆત કરવી સરળ હતી? ખુશનૂર, પહેલાં તો મારા માતા પિતાએ ના પાડી, પરંતુ મેં જ્યારે જીત કરી તો તેઓ માની ગયા। અપ્સરા, મારી માતા બીજાના ઘરે કામ કરવા જાય છે, અમને સારાએ મોકલે છે, હું પણ તેમને મદદ કરું છું। જ્યારે મારી બાસ્કેટબોલ રમવાની યોજના વિશે કહ્યું કે માતા ગુસ્સે થઈ તેને કહ્યું, છોકરીઓથી બાસ્કેટબોલ ન રમાય, તારું કામ કર, સારાએ જા અને મહેનત કર, મેદાન પર જઈને રમવાની જરૂર નથી। પરંતુ જ્યારે મારા મિત્રો અને કોચ મારી માતાની સાથે વાત કરી ત્યારે તે માની ગઈ। આફરીન, અમને પરવાનગી ન હતી, કારણ કે અમે છોકરીઓ છે, મારા દાદી અમારા બધા ઉપર ખૂબ જ ગુસ્સે થતા છતાં પણ અમે 3 બહેનોએ એ રમવા આવતી હતી। દાદી અમને લડ્યા અને અમારા કોચને પણ તેમને કહ્યું કે તમને રમવા યોગ્ય સાધનોની જરૂર પડશે, તમને શક્તિ માટે ખૂબ જ દૂધ લાવવાની જરૂર છે, આ બધા માટે પૈસા ક્યાંથી આવશે? પરંતુ પિતાજી અમારી લાગણી સમજી ગયા હતા, તેમને રમતમાં વપરાતી ખાસ પ્રયુક્તિ શીખવી। જ્યારે પિતાજી નાના હતા ત્યારે તે પણ આ મેદાન પર રમતા હતા, તેમની પાસે યોગ્ય બૂટ અને કપડાં ન હતા, તેઓ પ્લાસ્ટિકના બોલથી રમતા હતા।
पिताजी अमने कहता कि जयरे अमे रमता हता त्यारे बच्चू खान कोच हता तेमने मारा पिता ने पहली बार रमता जोया हता तेमने लाग्यू कि आ छोकरो सारू रमे छे अने तेने योग्य केळवणी आपवी जोईए तेमने मारा पिताजी ने योग्य बूट अने कपड़ा आप्या मारा पिताजी सारा खिलाड़ी बनी सक्या होत परंतु तेमनी घर प्रत्येनी जवाबदारीओना कारणे तेमने रमत छोड़ी देवी पड़ी અને નોકરી કરવી પડી તેથી તે અમને રમવા દેવા માંગતા હતા અમને અને અમને સારા ખેલાડી બનાવવા માંગતા હતા તમને કોઈએ ક્યારે રમતો રમતા અટકાવ્યા છે કઈ રમતો તમને કોને અટકાવ્યા અને કેમ પછી તમે શું કર્યું તમને કોઈએ રમવા માટે પ્રોત્સાહિત કર્યા છે તે તમારે નોટમાં લખવાનું છે અમે પૂછ્યું અમને તમારી ટીમ વિશે કહો એક છોકરી શરૂઆત અમને મેદાનમાં જવાનું થોડું વિચિત્ર લાગ્યું કારણ કે છોકરીઓની ટીમ તરીકે અમારી ટીમ પહેલી હતી અમે જ્યારે મેદાનમાં રમતા ત્યારે લોકો અમને જોવા આવતા તેઓ જિજ્ઞાસુ હતા કે છોકરીઓ વળી કેવી રીતે બાસ્કેટબોલ રમી શકે હવે તેઓ નવાઈ જેવું લાગતું હતું તેઓએ સ્વીકારી લીધું છે કે છોકરીઓ પણ સારી રીતે બાસ્કેટબોલ રમી શકે છે અપ્સરા અમે જ્યારે પહેલી વાર રમવાનું શરૂ કર્યું ત્યારે 11 વર્ષની હતી તે સમયે અમને કોઈ જગ્યાએ મેચ રમવા જવાની છૂટ ન હતી તેના હવે 2 વર્ષ થઈ ગયા છે હવે અમે એક બીજી જગ્યાએ પણ મેચ રમવા જઈએ છીએ પરંતુ આ બધું ફક્ત અમારી સખત મહેનત અને કોચની તાલીમના લીધે શક્ય બન્યું બીજી છોકરી હા અમે સાથે જ સખત મહેનત કરી છે કોચ ખૂબ જ કડક છે અમે પહેલાં સાથે દોડીએ છીએ અને પછી કસરત કરીએ છીએ રમત સારી રીતે કેમ રમાય તે કોચ અમને શીખવે છે બોલ અમારી પાસે કેવી રીતે રાખો બોલ કેવી રીતે આપની ટુકડીના ખેલાડીને આગળ પાસ કરવો બોલ લઈને કોર્ટ પર ઝડપથી દોડવું અમને સામેની ટુકડીના ખેલાડીને ટાળીને પણ બાસ્કેટબોલમાં કેવી રીતે નાખવો તથા ગોલ પ્રાપ્તા કેવી રીતે વધારવો તેઓ ખૂબ જ અભ્યાસ કરતા હતા આફરીન કોચ કહે છે કે જ્યારે રમતા હોય ત્યારે એવું ન વિચારવું કે તમે છોકરીઓ છો ખેલાડીની જેમ રમો જો તમને થોડી ઈજા થઈ હોય તો પણ રમવાનું ચાલુ રાખો અમે એકબીજા ટેકો આપતા અને કહેતા કે ચલો ઉઠો તમને સારું થઈ જશે હવે અમારી રમત ખૂબ જ સુધરી છે દરેક જણ કહે છે કે અમે ખૂબ જ સરસ રમીએ છીએ એક છોકરી અમે છોકરાઓની ટુકડી સાથે પણ રમીએ છીએ અમે તેમને હરાવીએ પણ છે ચર્ચા કરો તમારી સારા કે પડોશમાં શું છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે જો હા તો છોકરાઓ કઈ રમતો રમે છે અને છોકરીઓ કઈ રમતો રમે છે શું તમને વિચારો છો કે જુદી જુદી રમતોને છોકરાઓ અને છોકરીઓ જે રીતે રમે છે તેઓ તેમાં કોઈ તફાવત છે છોકરાઓ અને છોકરીઓની રમતો જુદી જુદી હોવી જોઈએ તમે શું વિચારો છો અમે કહ્યું કે તમારી ટીમ વિશે વધારે કહો એક છોકરી અમારી ટીમ ખાસ છે અમારી ટીમમાં કહેતા સારી છે જો અમે ઝઘડો પણ કરીએ તો પણ તરત જ એક થઈ જઈએ અને ઝઘડા વિશે ભૂલી જઈએ અમે કેવી રીતે સાથે રહેવું અને રમવું તે શીખ્યા અમારી ટીમ ને થોડી છોકરીઓની મુંબઈની ટીમમાં રમવાની તક પણ મળી છે મેચ સોલાપુર હતી જ્યારે અમે સોલાપુર ગયા અમે જોયું કે ટીમમાં જુદા જુદા રાજ્યોની છોકરીઓ હતી તેઓ અમારી સાથે સારી રીતે વાત કરતી ન હતી અમને તેમને ઉતરતી કક્ષાની સમજવી વર્તતી હતી તેઓ અમને સરખી રીતે રમવાની તક પણ નહોતી આપતી અમને ખૂબ જ ખરાબ લાગતું હતું કે ટીમના ખેલાડીઓ જરાય પણ સહકાર જેવું ન હતો તો વિદ્યાર્થીઓ અહીં પાઠ અધૂરો છે વિદ્યાર્થીઓ તમારે પેજ નંબર 154-158 ને પાઠનું વાંચન કરવાનું છે પેજ નંબર 154-158માં તમારે પાઠનું વાંચન કરવાનું છે અલ્લાહ હાફિઝ